नमस्कार, नर्मदा समाचार मा आपनो स्वागत छे। सर्वप्रथम जोईशुं आजना मुख्य समाचार। भरूचना लक्ष्मीनगर विस्तार मा पालिकाना पापे प्रथम वरसादे ज गंदकीना साम्राज्यथी स्थानिकोने पारावार तकलीफोनो सामनो। असह्य गंदकीथी रोगचाळो फाटी निकळवानी दहेशत। भरूच जिल्लामा कोरोना काळमा पहेली वखत ऑफलाइन लोक अदालतनुं आयोजन करायुं। प्री लिटिगेशनना 1200 जेटला केस समाधान माटे मुकाया। अंकलेश्वर ग्राम्य पोलीसे आलोंज गामेथी विदेशी दारूनो जथ्थो झड़पी पाड्यो। 1 लाख ना दारू साथी 4.24 लाख नो मुद्दा माल कब्जे, 2 झड़पाया, 1 वांटेड। वालिया पोलीसे गामना 4 रस्ता परथी विदेशी दारू भरेल टेम्पो झड़पी पाड्यो। पराणनी गासडीओनी ओठमां लई जवातो रूपिया 8.73 लाख थी वधुनो विदेशी दारू सहित कुल 12.96 लाख थी वधुनो मुद्दा माल कब्जे करायो। શહેરમાં પ્રથમ વરસાદ બાદથી જ શેરપુરા નજીક આવેલ લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ગંદકીની ભરમારથી લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે। લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી અહેમદ સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના મુખ્ય રસ્તા પરથી લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહે છે। પ્રથમ વરસાદ ખાબક્યા બાદ છેલ્લા 20 દિવસથી રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। ગંદુ પાણી છેલ્લા 20 દિવસથી ભરાઈ રહ્યું હોવાને કારણે સ્થાનિકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થયું છે। તંત્ર દ્વારા વિસ્તારમાં ગટર લાઇન બનાવવામાં આવી છે, પરંતુ 20-25 જેટલા ઘરોને ગટર લાઇનથી વંચિત રાખવામાં આવ્યા છે। ઘણી વાર અરજી કરવા છતાં તેનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। હેરાન પરેશાન થઈ ગયેલા રહીશોએ રોજ સાથે તંત્રને વહેલી તકે ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવા માંગ કરી છે। 20 દિવસથી આ જ પ્રોબ્લેમ છે। ઘડીએ ઘડીએ મેં ફોન પણ કરીએ છે, કોઈ આવતું નથી, ને પાણી ગંધાઈ પણ બહુ છે। અહીં ગાડી બધા બીમાર બી બહુ થઈ ગયા છે, જરા ઉલટીઓ બી થાય છે બધાને, કોઈ જોવા આવતું છે નહીં। સ્થાનિક કાઉન્સિલરને તમે રજૂઆત કરી? બધાને રજૂઆત કરી છે। શું કહે છે? એ લોકો આવે છે કે આવીશું, પંપથી પાણી ખેંચી લઈશું, વરસાદ આવશે તો પણ વરસાદ 20 દિવસથી નથી, ને કોઈ આવ્યું નથી, કોઈ જોવા પણ નથી આવતું। હા બેન, આ જે રસ્તો છે તમે જોઈ શકો, આ મેઈન રસ્તો છે, અહીંથી દરેક નમાજી આવે જાય, કોમન દરેક વ્યક્તિ અહીંથી રસ્તો પાસ કરે, અને છેલ્લા 20 દિવસથી તમે આ ગંદકી જોઈ શકો। ઇવન કે પહેલો વરસાદ છે આ ચોમાસાનો, એની અંદર તમે અહીંયા સ્વિમિંગ પુલ બનેલો છે, અને એ સ્વિમિંગ પુલમાં ગંદકી તમે જોઈ શકો। એના કારણે અમારા અંગાળી સોસાયટીમાં આટલા જ વિસ્તારની અંદર કમથી કમ 50 બાળકો રહે છે, એમની હેલ્થનું શું? ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોના કાળમાં પહેલી વખત ઓફલાઈન લોક અદાલતનું ન્યાયાલયમાં આયોજન કરાયું। અત્યાર સુધી ઈ લોક અદાલત યોજાઈ રહી હતી, જો કે કોરોનાના કેસો ઘટવા સાથે બીજી લહેર સમાપ્ત થતાં આજે યોજાયેલી ઓનલાઈન તેમજ ઓફલાઈન લોક અદાલતમાં 1200થી વધુ કેસો પ્રી લિટિગેશનના સમાધાનથી નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા। કોરોના ગાઈડલાઈન અને SOPના પાલન માટે પોલીસ અને હોમગાર્ડ્સનો બંદોબસ્ત ન્યાયાલયમાં મૂકવામાં આવ્યો હતો। તમામ વકીલો અને પક્ષકારોએ સહયોગ આપતા ઓફલાઈન લોક અદાલતમાં સમાધાન થકી કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા ન્યાયાલયની વાત કરીએ તો આશરે 1200થી 1300 જેટલા કેસો પોસ્ટ લિટિગેશનના આ લોક અદાલતમાં મૂકવામાં આવ્યા છે। પબ્લિકનો ઇન્ફ્લો એટલો બધો હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ રીતે જળવાય તેના માટે પોલીસ દળ તથા હોમગાર્ડની વ્યવસ્થા પણ ગોઠવેલી છે કે જે લોકોને વિનમ્રતાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવશે। અને ખૂબ સફળ અને સારો પ્રતિસાદ અમને એડવોકેટશ્રીઓ પક્ષકારો પાસેથી મળેલ છે। આ લોક અદાલત આપણી સૌને માટે ખૂબ સારી, ને પક્ષકારોને ન્યાય મળી રહે, ઝડપી ન્યાય, સસ્તો ન્યાય તમામને પ્રાપ્ત થાય તે રીતની રહેશે। ભરૂચ જિલ્લા પોલીસ વડાના રથયાત્રાને નગરચર્યા પરવાનગી નહીંના સૂચન બાદ ભોઈ સમાજે પણ અમે પરિસરમાં જ પ્રભુના રથ ફેરવીશુંનું નિવેદન આપ્યું છે। હાલની કોરોના મહામારીને ધ્યાને રાખી શુક્રવારે ભરૂચ જિલ્લા પોલીસ વડાએ ભરૂચ શહેરમાં 3 અને અંકલેશ્વર તેમજ આમોદમાં રથયાત્રાને નગરચર્યાની મંજૂરી નહીં હોવાનું જણાવ્યું હતું। મંદિર પરિસરમાં જ રથયાત્રા આયોજકોએ કાઢવાની રહેશે ના SPના સૂચન બાદ આજે શનિવારે સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચના પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે અમે બીજી લહેર જોઈ છે અને ત્રીજી જોવા માંગતા નથી। ફુરજા બંદરેથી નીકળતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા સ્વૈચ્છિક મંદિર પરિસરમાં જ આ વર્ષે પણ નીકળવાનો નિર્ણય શહેરના હિતાર્થે લેવાયો છે। હું ભરૂચ ભોઈ જ્ઞાતિ પંચનો પ્રમુખ ભદ્રેશ જાદવ, જે જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એના અનુસંધાનમાં અમે એવું જણાવીએ છીએ કે અમે સ્વૈચ્છિક રીતે અમે મંદિર પરિસરમાં જ અમે અમારી જગન્નાથ ભગવાનની યાત્રા કરીશું। અમે કોઈના પણ દાબ દબાણમાં આવ્યા નથી અને અમે ત્રીજી લહેર જોવા માંગતા નથી, કેમ કે બીજી લહેર અમે જોઈ ચૂક્યા છે, કેટલી ખતરનાક બીજી લહેર હતી, અને ત્રીજી લહેર ભગવાન માફ કરે ના બતાવે, અને એના ધ્યાનમાં જ અમે એ લઈને
કે અમે અમારા જે મોટા મોટા એ છે સમાજના આગેવાનો એમને મળીને અમે આ વસ્તુ નક્કી કર્યું છે કે આપણે 2021માં પણ જો આપણને આ રીતે થાય તો આપણે આ રીતે જ આયોજન કરવાનું છે કે આપણે ત્રીજી લહેર જોવી નથી। भरूच जिला हिंदू जागरण मंच द्वारा शक्तिनाथ थी रेली काढ़ी धर्मांतरणना जिला में चालता षड्यंत्र की तपास करी दोषीओ सामे गुनो नोंधवा जिला समाहर्ता ने आवेदनपत्र पाठवामां आव्युं। हिंदू जागरण मंचे भरूच जिला में अंकलेश्वर कोंठ आमोदना कंकारिया गाम शेरपुरा नेत्रंग झरणा उच्छण महुदला गामे हिंदुओं धर्मांतरण की सामे आवेली घटनाओं अंगे रोष साथ भारे खेद व्यक्त कर्यो हतो। जिला में पण यूपी नी तर्ज पर हिंदुओं धर्मांतरण षड्यंत्र चाली रह्यु होवानी कैफियत व्यक्त करी तेनी तटस्थ अने न्यायिक तपास माटे कलेक्टर ने रजूआत करी छे। साथ ज गुजरात धर्म स्वातंत्र अधिनियम उल्लंघन बदल आ प्रवृत्ति में संडोवायेला લોકો સામે ગુનો કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। આમ જુદી જુદી રીતે ધર્માંતરણનું કાર્ય ભરૂચ જિલ્લામાં ચાલે છે। ધર્મ સ્વાતંત્ર અધિનિયમની જોગવાઈઓમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે, સખત સજાઓની જોગવાઈ કરવામાં આવી છે। તંત્રને અને સરકારનું અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી ધર્માંતરણની જે પ્રક્રિયાઓ ચાલે છે એની ઉપર કંઈક તપાસ થાય, અને જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો ક્યાંક ઉત્તર પ્રદેશ સાથે આના તાર જોડાયેલા છે કે કેમ એ પણ ફલિત થઈ શકે। તેમજ જો ધર્માંતરણ સાથે આવા લોકો જોડાયેલા હોય તો એમને ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમારે તંત્રને અને સરકારને અમારી વિનંતી છે, અને એના સંદર્ભમાં અમે આજે આવેદનપત્ર આપ્યું। અસહ્ય વફારા બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। ભરૂચ જિલ્લામાંથી પણ છેલ્લા 20 દિવસથી ચોમાસું ખેંચાઈ જતા જળસંકટ સાથે 83,000 હેક્ટરમાં વાવણી ઉપર ખતરો મંડરાયો હતો। વરસાદ ગાયબ થઈ જવા સાથે ઉકળાટ અને બફારાએ લોકોને આકળું વ્યાકુળ કરી દીધા હતા। શનિવારે બપોર સુધી આકરી ગરમીનો દોર રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગાજવીજ સાથે વાલિયા ઝઘડિયા ભરૂચમાં મેઘમહેર શરૂ થવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વાલિયા તાલુકાના દેશાળ ગામે આકાશી વીજળી નારિયેળી ઉપર પડતા વૃક્ષ આગમાં સળગવા લાગતા તેનો વિડીયો વાયરલ થયો હતો। ઇન્દ્રદેવે આભમાંથી શીતબાણ વરસાવી છેલ્લા કેટલાક દિવસથી ધગધગતી ધરાને ઠંડક પ્રદાન કરવા સાથે પાક બળી જવાની ચિંતામાં ગરક થયેલા ધરતીપુત્રોને પણ તૃપ્ત કર્યા હતા। ભરૂચ જિલ્લાની પ્રજા અને વાહન ચાલકો વર્ષોથી ગોલ્ડન બ્રિજની ટ્રાફિક જામની સમસ્યાના પર્યાય રૂપે જે નવો બ્રિજ ઝંખી રહી હતી તે હવે રથયાત્રાના પાવન દિવસથી નર્મદા મૈયા બ્રિજ સ્વરૂપે કાર્યાન્વિત થવા જઈ રહ્યો છે। નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજની સમાંતર રૂપિયા 423 કરોડ ઉપરાંતના ખર્ચે 3.2 કિલોમીટર લાંબો ફોરલેન નર્મદા બ્રિજ ભરૂચ અંકલેશ્વર ટ્વીન સિટીના સ્વપ્નને સાકાર કરવા સજીધજી તૈયાર થઈ રહ્યો છે। DCM નીતિન પટેલ દ્વારા KG પોલિટેકનિક કેમ્પસમાં 12 જુલાઈએ બપોરે 2 કલાકે બ્રિજના લોકાર્પણ પ્રસંગે ભવ્ય સમિયાણું પણ સજાવી દેવામાં આવ્યું છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચે રફતારને વેગ આપવા અને ટ્રાફિક સમસ્યાને કાયમ માટે બાય બાય કરવા વિકાસના નવા યુગને વેગ આપવા હાલ નર્મદા મૈયા બ્રિજને આખરી ઓપ આપવા સાથે બ્યુટિફિકેશન પણ કરાઈ રહ્યું છે। લોકાર્પણ આ રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે બપોરે 2 કલાકે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ભોલાવ ગેસ્ટ હાઉસની સામે થનાર છે। આ બ્રિજ 400 કરોડના ખર્ચે તૈયાર થયો છે અને 3.2 કિલોમીટરની એની લંબાઈ છે। આપ જોઈ શકો છો બ્રિજની નીચે પણ જે ભરૂચનો એન્ટ્રન્સ છે એ સુશોભન કરવામાં આવનાર છે, જેથી કરીને આપણા ભરૂચમાં કોઈ પધારે તો એ આપણા ભરૂચને એક ઇમ્પ્રેશન એનાથી ખૂબ સરસ પડે। સાથે સાથે ભરૂચ અને અંકલેશ્વર આ બ્રિજ બનવાથી જે ટ્વીન સિટીનું સપનું આપણે બધાએ જોયું હતું એ આવનારા દિવસોમાં પૂરું કરશે। વાલિયા પોલીસે ગામના 4 રસ્તા પાસેથી પરાળની ઘાસડીઓમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પામાંથી 8.73 લાખનો દારૂ મળી કુલ 12.96 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચાલકને ઝડપી પાડ્યો હતો, જ્યારે 2 બુટલીગરને વોન્ટેડ જાહેર કર્યા છે।
આઈસર ટેમ્પો નંબર MH04FJ5218માં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક નેત્રંગ તરફથી વાલિયા તરફ આવી રહ્યો છે, જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના મહિલા PIS કે ગામિત સ્ટાફ સાથે ગામના 4 રસ્તા પર વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તાળપત્રીની અંદર પરાળની ઘાસડીઓની ઓઠમાં સંતાડેલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસને વિદેશી દારૂની 5,856 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 8.78 લાખનો વિદેશી દારૂ, 4 લાખનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 12.96 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે યુપીના સરનાકી પોસ્ટ મહુવાડાવરમાં રહેતા ટેમ્પો ચાલક તુલસીરામ છોટેલાલ રામપ્રસાદ યાદવને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને ટેમ્પો આપનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના ભોલાવમાં આવેલી પ્રાર્થના વિદ્યાલય દ્વારા નચિકેત એકેડેમીના કેમ્પસમાં 12 વર્ષ જૂના 12 જેટલા વૃક્ષોને વગર પરવાનગીએ કાપી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. મેનેજિંગ ટ્રસ્ટીએ આ અંગે ફરિયાદ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પ્રાર્થના વિદ્યાલય ચલાવવા માટે આનંદ એજ્યુકેશન ટ્રસ્ટને માસિક 2 લાખ રૂપિયાના ભાડાથી નચિકેત એકેડેમીની મિલકતનો લીવ એન્ડ લાયસન્સથી કરાર કરવામાં આવેલ છે. ડૉક્ટર જિજ્ઞેશ પટેલે પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને નચિકેત એકેડેમીના ભાગીદાર તરીકે કાર્યરત છે. ગત 4 જુલાઈના રોજ જિજ્ઞેશ પટેલ તેમજ ભાગીદાર ધર્મિષ્ઠાબેનને કોઈપણ જાતની માહિતી આપ્યા વગર સંયુક્ત માલિકીવાળા કેમ્પસમાં અંદાજિત 12 વર્ષ જૂના વૃક્ષોનું છેદન કરી દેવામાં આવ્યું હતું. વૃક્ષોના છેદન માટે કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવામાં ન આવી હોય શાળાના આચાર્ય અને જવાબદાર ટ્રસ્ટીઓ નીતિનકુમાર એન પટેલ, મુકેશકુમાર ડી ટેલર, રાકેશ ડી સોલંકી અને શ્રીમતી કોસંબી એન પટેલ સામે વગર મંજૂરીએ વૃક્ષો કાપવા અને કપાવવા સામે સખત કાર્યવાહી કરવા તંત્રમાં ફરિયાદ કરાઈ છે. બીજી બાજુ શાળાના આચાર્યએ આ અંગે આસપાસના રહીશોને આ જંગલી વૃક્ષો તેમજ તેના ફળ નડતર અને જોખમરૂપ હોવા બાબતે રજૂઆત કરતા મૌખિક મંજૂરીથી કપાયા હોવાનો બચાવ કર્યો હતો. જે અમારા નચિકેત એકેડેમીના કેમ્પસમાંથી લગભગ 12 થી 13 જેટલા 10-12 વર્ષ જૂના વૃક્ષોનું છેદન થયેલ છે, એ છેદન કરવા માટે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને મિલકતના સહ માલિક તરીકે મારી કોઈપણ પ્રકારની સંમતિ મેળવવામાં આવેલ નથી અને મારી સંમતિ વગર જે ઝાડનું છેદન થયું છે તે બહુ ખોટી રીતે થયું છે અને શાળાની અંદર પર્યાવરણને નુકસાન થાય તે આપણે પર્યાવરણ માટેના પાઠ ભણાવતા હોય અને નુકસાન થાય એવા કાર્યો કરે જેનાથી હું ખેદ વ્યક્ત કરું છું. ખાસ કરવા માટે ગયા હતા તેમણે કોઈ લેખિત રજૂઆતમાં અમને કાપવાની પરમિશન ન આપી હતી. એવું કહેવામાં આવ્યું ભાઈ તમને નડતા હોય તમે જાળી શકો છો, હા અમારી એ ભૂલ તમે કહી શકો કે ભાઈ અમારી પાસે લેખિતમાં અત્યારે કોઈ છે નહીં, પણ એ બહુ પ્રામાણિકતાથી કહે છે કે ભાઈ વારંવાર રહીશોની ફરિયાદના કારણે એમને તકલીફ પડતી હોવાના કારણે અને આટલા મોટા મોટા ભડાવદાર ફળ માથામાં એમના પણ વાગે અને બાળકોના પણ માગે જે ખરેખર નુકસાનદાયક થઈ શકે એ હેતુથી જ આ જાળવામાં આવ્યા છે, એ સત્ય આ બાબતથી સ્પષ્ટ થાય છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે આલુંજ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 1 આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના સૂત્રોને બાતમી મળી હતી કે આલુંજ ગામ ખાતે મુકેશ વસાવા તથા રાહુલ વસાવા ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખી ઘરની બહાર પાર્ક કરેલ છે, જેના આધારે રેડ કરી હતી. જે દરમિયાન મુકેશ વસાવાના ઘર આગળ ઇકો કારમાંથી વિદેશી દારૂની 702 નંગ બોટલ મળી કુલ 1.24 લાખ તથા ઇકો કારની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ 4.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 2 આરોપીઓ મુકેશ વસાવા તથા રાહુલ વસાવાને ઝડપી પાડી દમણના રમણભાઈ નામક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને વેન્ટિલેટર માટે રૂપિયા 5 લાખ ઉપરાંતનું દાન આપવામાં આવ્યું. કોરોનાની બીજી લહેર ખતમ થઈ છે અને નિષ્ણાંતોનું માનવું છે કે સપ્ટેમ્બર મહિના બાદ ત્રીજી લહેર શરૂ થઈ શકે છે, ત્યારે તેની સામે લડવા માટે વિવિધ હોસ્પિટલોને સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબ અંકલેશ્વર દ્વારા વેન્ટિલેટર માટે રૂપિયા 5.75 લાખનું અનુદાન આપવામાં આવ્યું, જેથી આ હોસ્પિટલ દર્દીઓને સારવાર આપવા માટે વધુ સજ્જ બને. અમારી ક્લબ આજ સમાજને નાના માણસો મતલબ નાનો વર્ગ છે એને પૂરી સુવિધાઓ મળે અને અમે કોવિડ દરમિયાન ગઈ સાલ બી અમે જયાબેનની સાથે રહીને PPE કીટને એની મદદ કરેલી છે અને ભવિષ્યમાં બી જરૂર પડશે તો અમે જયાબેન મોદી હોસ્પિટલને અમે મદદ ફૂલ થઈશું. આશા રાખું છું કે આ મશીન બધાને જરૂરિયાતમંદોને ઉપયોગી થાય.
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા હાજર રહ્યા હતા। નર્મદા જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી, જેમાં આગામી ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર આપવા તૈયારી બતાવી હતી અને કાર્યકરોને આહવાન કર્યું હતું। બેઠક બાદ કાર્યકરો જાહેર રસ્તા પર ઉતરી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી લઈને તમામે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદેશ આગેવાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગોરા અંગ્રેજો માટે કોંગ્રેસે સત્તા છોડાવી હતી, આ નવા અંગ્રેજોને પણ કોંગ્રેસ જ સત્તા છોડાવશે। છેલ્લા 1.5 વર્ષમાં ભાજપના અંધભક્તોને પણ અહેસાસ થયો કે ભાજપને સત્તા સોંપીને ભૂલ કરી છે, તો તેઓએ વેક્સિનના મુદ્દે પણ સરકાર ઉપર ચાપખા માર્યા હતા। ભરૂચ જીઆઈડીસીમાં આવેલ એઆરસીએસ ટ્રાન્સપોર્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી। ભરૂચ જીઆઈડીસીના ફેસ 2માં આવેલ એઆરસી ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં આજે સવારના અરસામાં અચાનક આગ ફરી ભભૂકી ઉઠી હતી, જેમાં ગોડાઉનમાંનો સામાન બળીને ખાક થઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના લશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ તમામ સામાન બળીને ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। અમને એક કોલ મળેલો કે ભરૂચ જીઆઈડીસી આનંદ રેસ્ટોરન્ટની પાછળ એક ગોડાઉન આવેલું છે ટ્રાન્સફરનું, અને એની અંદર આગ લાગેલી છે। કે અમારા આવતા પહેલાં જીએનએફસીની ગાડી અહીં હાજરમાં જ હતી, અને પછી અમે આવી અને અમે અને જીએનએફસી બંને સાથે મળીને આગને કંટ્રોલ કરેલી। અડધો બાર જેમત બાદ અડધો પોણો કલાકની જેમત બાદ અમે આગને કંટ્રોલ કરી, અત્યારે આગને તમામ પ્રકારે ભૂલવી અને અમે લોકો અહીંથી રવાના થઈ। ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતના પ્રતિનિધિઓ સાથે ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિકારીઓની એક બેઠક મળી હતી। ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ દહેજ SEZ કોન્ફરન્સ હોલ ખાતે શુક્રવારે દહેજ વિલાયત સાયખા અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પદાધિકારીઓ સાથે એક બેઠક ગોઠવી હતી। ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ છે અને ઉદ્યોગોને લગતા મુદ્દાઓ સમજવા માટે આ મીટિંગ યોજાઈ હતી, જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ સંજીવ કુમાર, જીઆઈડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર M. થેનારસન અને ઉદ્યોગ કમિશનર ડોક્ટર રાહુલ ગુપ્તા, રણજીત કુમાર, MSME કમિશનર મનીષ શાહ, ડેપ્યુટી સેક્રેટરી ઉદ્યોગ અને ખાણ વિભાગ સહિત જીઆઈડીસી, જીપીસીબી, DGVCLના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દહેજ ખાતે ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ DPMCની સ્થાપના, દહેજ વિલાયત અને સાયખા માટેની કેટલીક સામાન્ય સુવિધાઓ, ઝઘડિયા ખાતે હોસ્પિટલ, પર્યાવરણીય મંજૂરી મેળવવા સંબંધિત મુદ્દાઓ જેના કારણે પ્રોજેક્ટના વિલંબ, સાયખા અને વિલાયતમાં વારંવાર વીજ વિક્ષેપો, સાયખા એસ્ટેટમાં અન્ય 66 KV સબસ્ટેશન સ્થાપવામાં વિલંબ અંગે ચર્ચા કરવામાં આવી હતી। વાલિયા પંથકમાં પીવાના મીઠા પાણીની સમસ્યાનો નેવેડો આવી જશે। રાજ્ય સરકાર દ્વારા નેત્રંગ વાલિયા પાણી જૂથ યોજના અંતર્ગત 3 સંપ અને 3 પંપ હાઉસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। વાલિયા નેત્રંગ વિસ્તાર એ પહાડી વિસ્તાર છે અને તેના કારણે પીવાના મીઠા પાણીની સમસ્યા અવારનવાર સર્જાય છે। અનેક વિસ્તારોમાં પીવાનું મીઠું પાણી મળી શકતું નથી, વરસાદી પાણીનો સંગ્રહ ન થતાં પાણીની સમસ્યા ક્યારેક વિકટ બને છે, ત્યારે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો નિવેડો આવી જશે। કારણ કે રાજ્ય સરકાર દ્વારા નેત્રંગ વિલાયત પાણી જૂથ યોજના અંતર્ગત ₹32,89,250ના ખર્ચે 3 પંપ હાઉસ તથા 3 સંપ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવાના જણાવ્યા અનુસાર તેને પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે। ભરૂચ યુથ કોંગ્રેસની ચૂંટણી માટે સભ્ય નોંધણી શરૂ કરવામાં આવી છે। આગામી વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોની ગતિવિધિ તેજ બની ગઈ છે। કોંગ્રેસ દ્વારા પણ સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે યુથ કોંગ્રેસની ઓગસ્ટ મહિનામાં યોજાનારી ચૂંટણી માટે સભ્ય નોંધણી કામગીરી શરૂ થઈ ગઈ છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે દક્ષિણ ગુજરાત ઝોનના ચૂંટણી ઇન્ચાર્જ અજય પ્રતાપસિંઘે બેઠક યોજી હતી। યુથ કોંગ્રેસમાં સભ્ય નોંધણી 1 મહિના સુધી ચાલશે, જે બાદ સ્ક્રુટિની કરી 19 ઓગસ્ટ પછી યુથ કોંગ્રેસ ચૂંટણીમાં નોંધાયેલા સભ્યોના મતદાન થકી પ્રમુખની વરણી કરવામાં આવશે। ભરૂચ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની 9 થી 12 ના વર્ગો શરૂ કરવા માંગ કરવામાં આવી છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ઓછો થયો છે, ત્યારે સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ટ્યુશન ક્લાસ, મોલ, સિનેમાઘર અને ધાર્મિક સ્થળો પર છૂટછાટ આપવામાં આવી છે।
જે જોતા રાજ્યમાં ધોરણ 9-12 વર્ગો શરૂ કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે કે ટ્યુશન ક્લાસીસની સરખામણીએ શાળાઓમાં સુવિધા પણ વધારે હોય છે, કોરોના ગાઈડલાઈન અને SOPનું ચુસ્તપણે પાલન થઈ શકે છે, જેને ધ્યાને લઈ સરકાર શાળાઓમાં ધોરણ 9-12 વર્ગો શરૂ કરવા પરવાનગી આપે તેવી માંગ કરી છે. સ્વાભાવિક રીતે ભૌતિક સુવિધાઓ સારી છે, એમની પાસે મોટા વર્ગખંડો છે, SOPનું પાલન કરાવી શકવા માટેના યોગ્ય રિસોર્સિસો છે. તો અમે ભરૂચ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી હું રાજન પટેલ શિક્ષણ વિભાગ અને સરકારશ્રીને અનુરોધ કરું છું, અપીલ કરું છું કે બાળકોનું શિક્ષણ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે. ધોરણ 9-12 બાળકો માટેના આ એમની કારકિર્દીના ખૂબ મહત્ત્વના વર્ષો છે, તો એ ધોરણના બાળકોને એકવાર શરૂઆત કરીને પછી ક્રમશઃ આપણે નાના બાળકો સુધી પહોંચીશું. ITI અંકલેશ્વર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો જોગ સૂચના. ITI અંકલેશ્વર ખાતે નવા તાલીમી પ્રવેશ સત્ર ઓગસ્ટ 2021માં વિવિધ પ્રકારના NCVT GCVT પેટર્નના ટ્રેડ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ https://itiadmission.gujarat.government.in અને https://talimrozgar.gujarat.government.in વેબસાઇટ પર તારીખ 3-7-2021 થી 20-7-2021ના રોજ સાંજે 5 કલાક સુધી પ્રવેશ ફોર્મ ભરી લેવાનું રહેશે. ઉમેદવારે ભરેલ જે તે પ્રવેશ ફોર્મ નજીકની કોઈ પણ સરકારી ગ્રાન્ટ ઇન એડ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ ખાતે રૂબરૂમાં જઈ રજીસ્ટર કરવાની છેલ્લી તારીખ 21-7-2021ના રોજ સાંજે 5 કલાક સુધીનો રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના લક્ષ્મીનગર વિસ્તારમાં પાલિકાના પાપે પ્રથમ વરસાદે જ ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકોને પારાવાર તકલીફોનો સામનો. અસહ્ય ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત. ભરૂચ જિલ્લામાં કોરોના કાળમાં પહેલી વખત ઓફલાઈન લોક અદાલતનું આયોજન કરાયું. પ્રી લિટિગેશનના 1200 જેટલા કેસ સમાધાન માટે મુકાયા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે આલુંજ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 1 લાખના દારૂ સાથે 4.24 લાખનો મુદ્દામાલ કબજે. 2 ઝડપાયા, 1 વોન્ટેડ. વાલિયા પોલીસે ગામના 4 રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો. પરાળની ગાસડીઓની ઓઠમાં લઈ જવાતો ₹8.73 લાખથી વધુનો વિદેશી દારૂ સહિત કુલ 12.96 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.